नमस्कार विद्यार्थी मित्रों, बीबीएन पीबी हीरप्रा कन्या विद्यालय में आपनु हार्दिक स्वागत है। धोरण 12 आर्ट्स विषय भूगोल पाठ नंबर 2 मानव वस्ती। विद्यार्थी मित्रों, छेल्ला पीरियड नी अंदर आपणे स्त्री अने पुरुषों प्रमाण पछी क्या की जगह स्त्रीओनु प्रमाण 1000 पुरुषों स्त्रीओनी संख्या केटली जोवा मळे छे एमां आपणे सौथी वधु सौथी ओछु केन्द्रशासित प्रदेशोनी अंदर पछी जुदा जुदा राज्योनी वात हवे आपणे आजे आपणे ग्राम्य वस्ती विशे अने शहेरी वस्ती विशे अने साक्षरता विशेनो आपणे अभ्यास करीए। विद्यार्थी मित्रों, ज्यारे पण आ वीडियो जोता है त्यारे पाठ्यपुस्तक बाजूमां खुल्लुं राखजो जेथी करीने समजवामां सरल मळे। तो आपणे ग्राम्य वस्ती, આપણો દેશ મુખ્યત્વે ગામડાનો બનેલો દેશ છે। આપણો દેશરીઓ મોટા ભાગે ગામડામાંથી બનેલો દેશ છે। દેશની કુલ વસ્તીમાંથી 78.84% ગામડામાં અને 31.16% વસ્તી શહેરોની અંદર વસે છે। ભારત દેશની અંદર કુલ વસ્તીમાંથી 78.84% ગામડામાં અને 31.16% જેટલી વસ્તી શહેરોમાં વસે છે। સૌથી વધુ ગ્રામ્ય વસ્તી 90.21% હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે। ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સૌથી વધુ વસ્તી ક્યા પ્રદેશમાં જોવા મળે, હિમાચલ પ્રદેશમાં કુલ વસ્તી એની 90.21% હિમાચલ પ્રદેશની કુલ વસ્તીમાંથી 90.21% વસ્તી ગામડામાં વસે છે। આ સિવાય બિહાર અને અસમમાં 85%થી વધારે ગ્રામ્ય વસ્તી જોવા મળે છે। બિહાર અને અસમમાં પણ 85%થી વધુ લોકો ગામડામાં વસે છે, જ્યારે ગોવા ગુજરાત હરિયાણા કર્ણાટક મહારાષ્ટ્ર વગેરે રાજ્યમાં ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કેવું છે, ઓછું છે। તો ગોવા ગુજરાત હરિયાણા કર્ણાટક મહારાષ્ટ્ર આ બધા રાજ્યોમાં સરેરાશ વસ્તી રહી એમાં ગામડાની અંદર વસ્તી ઓછી જોવા મળે છે। હવે શહેરી, શહેરીકરણની તીવ્ર ગતિ થતું જાય છે। દિન પ્રતિદિન આપણે જોઈએ કે શહેરીકરણની ઝડપથી ગતિ કરે છે, જો કે તેનો દર દેશના તમામ ગામોમાં એક સમાનતા નથી। તો આજેનો જે શહેરીકરણ થાય છે એ દરેક દેશના તમામ ભાગોમાં એક સરખો જોવા મળતો નથી। છેલ્લી સદી દરમિયાન તેનો દર 11% વધ્યો છે। છેલ્લા 10 વર્ષની અંદર શહેરો ગામડામાંથી શહેરોની અંદર વસ્તીમાં વધારો રહ્યો, 11% વધારો થયો છે। કુલ વસ્તીના વધારા સાથે શહેરી વસ્તીમાં વધારો જોવા મળે છે। કુલ વસ્તીમાં જેટલો વધારો થાય છે એ વધારો શહેરી વસ્તરમાં વધારો થતો જોવા મળે છે। શહેરની વસ્તીમાં ગોવા 62.17% પ્રથમ અને મિઝોરમ 51.51% સાથે બીજા ક્રમે છે। સૌથી વધુ શહેરો ક્યાં જોવા મળે વસ્તી ગોવામાં, કેટલી તો કે 62.17% લોકો ગોવાની અંદર શહેરોની અંદર રહે છે, જ્યારે મિઝોરમની અંદર 51.51% બીજા ક્રમે સૌથી વધુ શહેરોમાં વસતા લોકો જોવા મળે છે। મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ કર્ણાટક પંજાબ હરિયાણા વગેરે રાજ્યોમાં શહેરી વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી વધારે જોવા મળે છે। ભારતની જે રાષ્ટ્રીય સરેરાશ શહેરીકરણ જોવા મળે છે એના કરતાં આ રાજ્ય મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ કર્ણાટક અને પંજાબમાં જોવા મળે છે, જ્યારે હિમાચલ પ્રદેશ અસમ બિહાર ઉત્તરાખંડ ત્રિપુરા રાજસ્થાન વગેરે રાજ્યોમાં શહેરી વસ્તીની રાષ્ટ્રીય સરેરાશ કરતાં કેવી જોવા મળે છે, ઓછું જોવા મળે છે। ત્યાર પછીનું પ્રમાણ છે સાક્ષરતા। તો સાક્ષરતાનો આંક પ્રગતિનો સૂચક મનાય છે। જેમ જો લોકો પહેલું કહે છે, જો દેશનો વિકાસ અને સમૃદ્ધિ લાવી હશે તો સાક્ષરતા હોવી જરૂરી, તો સાક્ષરતાનો આંક રહ્યો પ્રગતિ ઘાતક સૂચવે છે। જો તમારું સાક્ષર જ્ઞાન વધુ હશે, તમે શિક્ષિત હશો તો એ તમારી પ્રગતિ વધુ થતી જોવા મળે છે। તે માનવ વિકાસ અને જીવનની ગુણવત્તાનો સૂચકાંક છે। અને સાક્ષર હશે ને તો વ્યક્તિનો વિકાસ પણ થશે, એની જીવનની ગુણવત્તા પણ સુધરશે, આવા બધા અંકોનો સૂચકાંક છે। સાક્ષરતાનું નીચું પ્રમાણ સામાજિક અને વૈજ્ઞાનિક પ્રગતિમાં અવરોધક છે, અને જ્યાં સાક્ષરતાનું પ્રમાણ કેવું હશે, નીચું હશે, તે સામાજિક અને વૈજ્ઞાનિક પ્રગતિ રહી એ પ્રગતિમાં અવરોધક સાબિત થતો જોવા મળશે। લોકશાહીમાં સાક્ષરતા નિર્માણ પરિબળ છે, અને લોકશાહીની અંદર સાક્ષર થવું
એ સૌથી અગત્યનું પરિબળ. ભારતમાં સાક્ષરતાનો દર 74.04% જોવા મળે છે. 100%માંથી આપણે હજી 100% સુધી પહોંચેલા. ભારતનો સાક્ષર દર કેટલો છે તો 74.0. 21મી સદી હોવા છતાં પણ હજી આપણે સાક્ષરતાને દર તો 100 પુરુષે 74.4% શીખી છે. એનો મતલબ કહેવાનો મતલબ કે હજી 100એ 26 લોકો કેવા છે તો કે હજી અભણ જોવા મળે છે. આ આંકડો 2001ની તુલનામાં 14 ગણો વધ્યો છે અને છેલ્લે 1901ની તુલનામાં અત્યાર સુધીમાં એ 14 ગણો. હાલ પુરુષોનો સાક્ષરતા દર કેટલો છે? 82.14%. જ્યારે મહિલાનો સાક્ષર દર કેટલો છે? 65.46%. જો આમાં પણ આપણે ડિફરન્સ જોવા મળે. પુરુષોને સાક્ષર દર વધુ, કારણ શું? કામ તો કે પુરુષોને વધુ ભણવા પાછળ ખર્ચ કરે છે, એટલો સ્ત્રીઓને ભણવા પાછળ કરતા નથી. તો એટલા માટે આપણા દેશની અંદર પુરુષોની સાક્ષરતા 82.14%, એની સામે મહિલાનો સાક્ષર દર કેટલો છે તો કે 65.6%. ખરેખર આપણા દેશની અંદર આ અધોગતિ, પુરુષોની સાથે સાથે સમોવર ગણી અને સ્ત્રીઓમાં પણ સાક્ષરતા દર, કારણ કે બાળકનો ઉછેર એની માતા સાથે થશે તો બાળકની માતા ભણેલી હશે તો પણ બાળકનો વિકાસ સર્વાંગી થશે. એટલા માટે કહે છે કે સ્ત્રીઓમાં પણ સાક્ષરતા દર વધારવો જોઈએ. છેલ્લા 60 વર્ષોમાં પુરુષોની તુલનામાં મહિલાઓના સાક્ષર દરમાં થયેલો તીવ્ર વધારો એ ઉત્સાહજનક છે. અને છેલ્લા 60 વર્ષની અંદર જોઈએ તો મહિલાની સાક્ષરતા દરમાં અત્યારે ઘણો બધો વધારો થયેલો જોવા મળે છે. સાક્ષરતાનો આંક દેશના શહેરી ક્ષેત્રો, ગ્રામ્ય ક્ષેત્રો, જુદી જુદી સામાજિક અને ધાર્મિક સંસ્થા માટે અલગ અલગ જોવા. સાક્ષરતાનો દર પણ શહેરોની અંદર, ગ્રામ્યોની, ધાર્મિક અને સામાજિક જૂથની અંદર અલગ અલગ જોવા મળે. સૌથી વધુ સાક્ષરતાનું પ્રમાણ કેરળની અંદર 94% જોવા મળે, સાથે સૌથી વધુ છે. અને સૌથી ઓછું ક્યાં જોવા, અને સૌથી ઓછું બિહારમાં 61.8% સાથે સૌથી ઓછું સાક્ષર ધરાવતું રાજ્ય જોવા મળે છે. દેશના 16 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતાનું પ્રમાણ સરેરાશ વધારે જોવા મળે છે. તો આપણે કોષ્ટકમાં જોઈએ તો સાક્ષરતાની તુલનાની અંદર વિશ્વની અંદર સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તો કે 80.2%. એની સામે ભારતમાં હાલની અંદર 74.04% જોવા મળે છે, જ્યારે પુરુષોની અંદર વિશ્વની અંદર 88.6% છે, જ્યારે ભારતમાં 82.14% જોવા મળે છે. અને વિશ્વમાં કુલ વિશ્વની અંદર 14.3% સાક્ષરતા જોવા મળે છે, એની સામે ભારતમાં 65.46% સાક્ષર જોવા મળે છે. આ 2000 સર્વેનો છે. UNESCO યુનાઇટેડ ઓપસ્ટાન સર્ટિફિકેશન મેમ્બરની અંદર આપણે આ સર્વેની અંદર કર્યું તો વિશ્વની તુલનામાં આપણું હજી સાક્ષરતાને દરની અંદર 65.46% પડ્યો છે. ત્યાર પછીનો વયજૂથ, તો વયજૂથના અભ્યાસથી તે દેશની ઉપલબ્ધ શ્રમશક્તિ સરેરાશ આયુષ્યનો ખ્યાલ આવશે. તો વયજૂથને કારણેથી દેશમાં શ્રમશક્તિ કેટલી છે, એના સરેરાશ આયુષ્ય કેટલું છે, એના ઉપર વયજૂથને આધારે મુખ્ય 3 વિભાગોની અંદર વહેંચવામાં આવ્યો છે. પહેલો વર્ષ આપણો છે કિશોર અવસ્થા, 15 વર્ષથી ઓછો. કિશોર વર્ગ કયો છે તો કે 15 વર્ષથી ઓછો એને કિશોર અવસ્થા ગણે છે. પછી યુવા, 15 થી 59 વર્ષનો વયરે એને યુવા વર્ષ કહેવાય છે. અને પ્રૌઢ વર્ગ, તો 60 વર્ષથી જે વધારે લોકો છે એને પ્રૌઢની તુલનાની અંદર ગણતરી કરવામાં આવે છે. તો 2001ની વસ્તી ગણતરી મુજબ 29.7% વસ્તી કિશોર વર્ગમાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 2011માં, હવે આપણે 2021ની અંદર વસ્તી ગણતરી થશે. હાલમાં આપણે કોરોના વાયરસને કારણેથી વસ્તી ગણતરી સ્થગિત કરી છે. અત્યારે હાલની અંદર આપણી વસ્તી ગણતરી ચાલે, કારણ કે વસ્તી ગણતરી કરતાં કરતાં 1 વર્ષ જેટલો સમય લાગે છે. તો આ કોરોનાની મહામારીને કારણેથી અત્યારે વસ્તી ગણતરી સ્થગિત કરી, છેલ્લે 2011માં થઈ હતી અને હવે એના 10 વર્ષ પૂરા થયા. તો છેલ્લો આંકડો 2021માં વસ્તી ગણતરીનો આવે છે. પણ આ વર્ષે વસ્તી ગણતરીની અંદર કોરોના વાયરસને કારણેથી અત્યારે મફુક રાખી છે. તો છેલ્લે 2001ની વસ્તી ગણતરી મુજબ 29.7% વસ્તી કેમાં આવે છે? 15 વર્ષથી ઓછા વયના કિશોર વર્ગમાં આવે છે. યુવા વર્ગ 64.8%. ખાસ યાદ રાખજો, 15 થી 59, ભારત યુવાનો યુવા વર્ગ દેશ છે. શા માટે? તો ભારતમાં યુવા શક્તિ વધુ છે. કુલ વસ્તીમાં
64.8% લોકો યુવાન વર્ગ જોવા મળે છે. વિશ્વના દેશોમાં કરતાં પણ ભારત દેશમાં સૌથી યુવાધન જોવા મળે છે. અને પ્રૌઢ વર્ગ એટલે 60 વર્ષથી વધારે તો 5.5% પ્રમાણ ધરાવે છે. 2011ના આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો કિશોર વર્ગની ટકાવારી અગાઉની તુલનાથી નીચી ગઈ છે. કિશોર વર્ષની ગણતરી કરીએ તો અગાઉના વર્ષો કરતાં કેવી ગઈ? નીચી. જ્યારે બાકીના બે વર્ગોમાં વધારો થયેલો જોવા મળે છે. આ જન્મદર ઘટાડવાની અને સરેરાશ આયુષ્ય વધવાની નિશાની છે. એનો મતલબ એવો થયો કે જન્મદર ઘટવાને કારણેથી અને સરેરાશ આયુષ્ય વધવાને કારણેથી આ તુલના જોવા મળે છે. શહેરોની તુલનામાં ગ્રામ્ય ક્ષેત્રોમાં કિશોર વર્ગ અને પ્રૌઢ વર્ગની વસ્તીના પ્રમાણ વધારે જોવા મળે છે. જો શહેરોની તુલનામાં ગ્રામ્ય વિસ્તારોમાં કિશોર વર્ગ અને પ્રૌઢ વર્ગની વસ્તીમાં વધારે વસ્તી પ્રમાણ વધારે જોવા મળે છે. જે દેશોના નાગરિકનું જીવન ધોરણ ઊંચું છે તેમાં પ્રૌઢ વસ્તીનું પ્રમાણ વધારે, જે લોકોનું જીવન ધોરણ ઊંચું છે એવી જગ્યાએ પ્રૌઢ વસ્તીનું પ્રમાણ વધુ જોવા મળે છે. પછીનો પોઈન્ટ છે વ્યવસાયિક માળખું. તો ભારતમાં વ્યવસાયિક માળખાનું અવલોકન કરતાં આપણે તેના આર્થિક પછાતપણાનો અંદાજ આવે છે. તો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવવા લોકોની સંખ્યા 54.6% છે. આપણા દેશની અંદર ખેતીમાંથી રોજગારી મેળવતા એવો લોકોની સંખ્યા કેટલી છે? તો કે 54.6% છે. તો દેશની શ્રમ શક્તિમાં મહિલાઓની ભાગીદારી માત્ર 23.3% છે. તો આમ મહિલાઓની શ્રમશક્તિ પુરુષોની શ્રમશક્તિ સાથે કરતાં સ્ત્રીઓની શ્રમશક્તિનું પ્રમાણ આપણા દેશમાં ઓછું જોવા મળે છે. કેટલું? તો કે 23.3%. તે પૈકી ખેતીમાં લગભગ 65%થી વધારે મહિલાઓ જોડાયેલી છે. ભારતમાં સૌથી વધુ રહી એ ખેતીની અંદર મહિલાઓ 65% જોડે. મહિલાનું વલણ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિને વધારે છે. એટલા માટે મહિલાનું વલણ મોટાભાગે ખેતીને પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ ગણવામાં આવે છે. 2011ના આંકડા મુજબ દેશમાં બિનખેતી ક્ષેત્રમાં વધેલી રોજગારી પ્રગતિ નિશાની છે. અને આપણા દેશમાં ખેતી સિવાયના બિન રોજગારી ક્ષેત્રમાં પ્રગતિ વધુ જોવા મળે. ભારતમાં વ્યવસાયિક માળખામાં ખેતી, ખેતમજૂર, ગૃહ ઉદ્યોગ અને અન્ય વ્યવસાયમાં લોકો જોડાયેલા જોવા મળે. ભારતમાં વ્યવસાયિક માળખામાં કેમાં કેમાં જોડાયેલા જોવા? તો કે ખેતીની અંદર, પછી ખેતમજૂરો, ગૃહ ઉદ્યોગો અને અન્ય વ્યવસાયમાં જોવા મળે છે. ખેતીમાંથી ઘટતું રોજગારી પ્રમાણ ખેતીનું યાંત્રિકરણ અન્ય ક્ષેત્રોમાં લઈ જઈ રહેલા વિકાસને સૂચવે છે. આપણે ખેતીમાંથી જોઈએ છીએ કે રોજગારીનું પ્રમાણ ઘટ્યું છે, તો એનું મુખ્ય કારણ યાંત્રિકરણ આવેલું છે. યંત્રોનો આવવાને કારણેથી અને એ અન્ય બીજે જગ્યાએ રોજગારીમાં જાય છે, ઉદ્યોગો શહેરોની અંદર, તો એ વિકાસ સૂચવતો જોવા મળે છે. ત્યાર પછી આપણે આવતા પીરિયડની અંદર વસ્તીનું વંશીય માળખા વિશે અભ્યાસ કરશું. ત્યાં સુધી અહીંયા રાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઘરમાં રહો, સુરક્ષિત રહો. અસ્તુ.